નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે નવા શબ્દની શરૂઆત કરી હતી, બળ અને ગતિના નિયમો. હવે આજે તે વિડિયો લેક્ચરમાં આપણે બળની અસરો જોઈ હતી. ભાઈ, બાહ્ય બળની અસર પદાર્થ પર કઈ કઈ થાય? એક તો ચાર અસરો જોઈ હતી: આકાર બદલાય, સ્થાનમાં ફેરફાર થાય, ગતિની અવસ્થા બદલાય, પછી ગતિમાન પદાર્થ હોય એના વેગમાં ફેરફાર અને એની દિશા બદલાય. ત્યારબાદ આપણે બળોના પ્રકારો જોયા હતા, સંપર્ક બળ અને અસંપર્ક બળ, પછી સંતુલિત બળ અને અસંતુલિત બળ. આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે એક નિયમ ભણવાનો છે. હવે એની માટે છે જડત્વ. આ શબ્દ બહુ સમજવો જરૂરી છે. જડત્વ, જડત્વ કોને કહે એની વાત કરીએ આપણે. વ્યાખ્યાથી શરૂઆત કરીએ કે જ્યાં સુધી જ્યારે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ વસ્તુ જાળવી રાખે છે. જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ ન લાગે, મિત્રો મેં તમને કાલે જ વાત કરી કે પદાર્થ પર બાહ્ય બળ લાગે એટલે ચાર અસરો હોય. એ ચાર માંથી કોઈ એક અસર હાજર હોય તો પણ આપણે કહીએ બાહ્ય બળ હાજર છે. તો એ લગાડવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ મૂળ અવસ્થા શું છે એની વાત કરીએ આપણે. જો સ્થિર હોય, સ્થિર અવસ્થામાં હોય, કેવો હોય? સ્થિર અવસ્થામાં હોય પદાર્થ, તો સ્થિર અવસ્થામાં આવેલો પદાર્થ એની શું થાય? તો સ્થિર થાય એની મૂળ અવસ્થા. અને જો પદાર્થ અચળ વેગી ગતિ એટલે કે ગતિમાન ગતિમાન અવસ્થામાં હોય, ગતિમાન અવસ્થા પણ કેવી તો કે અચળ વેગી ગતિ કરતો હોય તો એ સતત રીતે ચાલનાર. તો આવો સ્થિર હોય, સ્થિર રે, ગતિમાં હોય, ગતિમાં રે, તો આવા જે કઈ આ આ શું છે તો કે પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. આ ગુણધર્મ યાદ રાખજો, આ પદાર્થના પદાર્થના આ ગુણધર્મ શું કહેવામાં આવે છે? જડત્વ કહે છે. યાદ રાખજો મિત્રો ફરીથી પહેલા કે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાના જે ગુણધર્મ છે, સ્થિર હોય તો સ્થિર અને અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો અચળ વ્યક્તિ ગતિ શરૂ રાખે છે, એ જે ગુણધર્મ છે પદાર્થને શું કહેવામાં આવે છે? જડત્વ. હવે અહીં આપણે જો આપણે આગળ લઈએ તો કે જડત્વ કોની પર આધારિત છે એની વાત કરીએ આપણે, તો કે પદાર્થનું જે દ્રવ્યમાન છે, પદાર્થનું દ્રવ્યમાન એ જડત્વનું માપ દર્શાવે છે. જે પદાર્થનું દ્રવ્યમાન દ્રવ્યમાન છે એ પદાર્થ શું દર્શાવે? જડત્વનું માપ દર્શાવે. જેમ કે ભારે પદાર્થ હોય, કોઈ ભારે પદાર્થ, ભારે પદાર્થની વાત કરીએ તો ભારે પદાર્થનું જડત્વ વધારે, ભારે પદાર્થ એટલે દ્રવ્યમાન કેવું થયું? વધે, દ્રવ્યમાન વધે તો ભારે પદાર્થનું જડત્વ વધારે, ત્યારે હલકા પદાર્થનું હલકો પદાર્થ હોય તો જડત્વ ઓછું. જડત્વ શું કામ ઓછું? કારણ કે એનું દ્રવ્યમાન કેવું થશે? ઓછું. આપણે એમ કીધું હોય કે ટ્રક અને સાયકલ હોય, ટ્રક અને સાયકલની વાત થતી હોય તો ટ્રક છે ભારે હોય તો એનું જડત્વ વધારે, સાયકલ છે કેવું હોય હલકો હોય ત્યારે એનું જડત્વ કેવું હોય? ઓછું. તેથી એનો એકમ જડત્વનો એકમ કોઈ પૂછે તો યાદ રાખજો શું આવશે? કિલોગ્રામ કેજી. શું આવશે? કિલોગ્રામ કેજી. ફરીથી પેલા કે જડત્વ શું છે તો કે જે પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ છે એને જડત્વ કહેવાય. જડત્વ છે એ શું છે તો કે દ્રવ્યમાન, એનું જે પદાર્થનું દ્રવ્યમાન જડત્વનું એક પ્રકાર
એક વૈજ્ઞાનિક ગેલિલિયો ના પ્રયોગ વાત કરી આપણે ગેલિલિયો ના પ્રયોગો જોઈએ. હવે ગેલિલિયો ના પ્રયોગોમાં પહેલા પ્રથમ ગેલિલિયો પ્રયોગ કોના માટે આપ્યા? તો કે ઢાળ પર ગતિ કરતા, ઢાળ પર ગતિ કરતા પદાર્થો માટે આ પ્રયોગો રજૂ કરીએ. એમ પ્રશ્ન પૂછે કે ગેલિલિયોના પ્રયોગો થી કોના આધારે નક્કી જાય? તો કે ઢાળ પર જે કોઈ પદાર્થ ગતિ કરતા હોય એના માટે આ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા. સૌ પ્રથમ પહેલો પ્રયોગ લઈએ. પ્રથમ પ્રયોગ ખાસ ધ્યાન આપજો મિત્રો, વિશેષ ખ્યાલ પડશે આમાં. એક ઢાળ છે, ઢાળ પર ગળો ઉપરથી નીચે તરફ, ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. ઢાળ પર ગળો છે ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, એટલે કે આ રીતે લઈ આવે. અંતિમ વેગ છે એ
આરંભિક વેગ કરતા ઓછો છે એટલે શું થશે તો કે પ્રતિ પ્રવેગી ગતિ અહીંયા યાદ રાખજો અંતિમ વેગ છે પ્રારંભિક વેગ કરતા વધારે અને અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય છે અને ખાસ મેળવે જે નિશ્ચિત સ્થિતિમાં વધારે ધ્યાન આપી જોઈ લેજો ફરીથી એકવાર આ બીજો પ્રયોગ હવે ગેલિલીઓએ એવો પ્રયોગ કર્યો બીજો આ બે અવલોકન પરથી કે હવે માન લો કે ઢાળ વગરની ઘર્ષણ રહી સપાટી પર દડાને ગતિ કરાવે ઢાળ વગરની અને ઘર્ષણ રહિત સપાટી પર ગતિ કરવામાં આવે આ એ નિયમને કે ઢાળ વગરની સપાટી અહીંયા કરો લઈ આપણે ઘર્ષણ કોઈ છે નહીં એટલે ગતિને કોઈ અવરોધતું બળ લાગતું છે પછી અહીંયા આપણે ઘર્ષણ બળ વિશે વાત કરી હતી આગળ આવી ઘર્ષણ ઘર્ષણ સપાટી વડે જે પદાર્થની ગતિને અવરોધતું બળ છે અહીંયા આપણે જો આપણે વી માન અને અહીંયા વી વી જોઈ એટલે કોઈ પણ બાહ્ય બળ એને લાગતું નથી કોઈ ઘર્ષણ કે વિરોધ કરતું બળ હાજર છે નહીં નહીં મિત્રો વિરોધ કરતું કોઈ બળ હાજર છે નહીં એટલે આ પદાર્થની ગતિમાં અંતિમ એ કોઈ શું હોય પ્રારંભિક વેગ એટલે શું થાય પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે આમાં કોઈ દિવસ પદાર્થની શું થાય તો કે ઢાળ વગરની સપાટી હોય ઘર્ષણ રહિત જ્યાં ઘર્ષણ લાગતું હોય નહીં એને આપણે ઘર્ષણ રહિત એટલે શું થાય તો કે ઘર્ષણ વગરની સપાટી અને સપાટી વડે કોઈ તરલ પદાર્થ જે ગતિ કરતો હોય એનો કોઈ અવરોધ બળ લાગતું છે નહીં એમાં વેગ કેવો રહેશે પહેલા હોય એ શું રહેશે અંતિમ રહેશે પ્રારંભિકની શું થાય અંતિમ એટલે અચળ વેગી ગતિ ચાલુ રાખે છે આ કારણ પરથી ગેલિલીઓએ એવું નક્કી કર્યું આજે આ પ્રયોગ કર્યા ત્રણ એ પ્રયોગો પરથી ગેલિલીઓએ એવું નક્કી કર્યું કે જ્યારે પદાર્થને અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય એટલે કે અચળ વેગથી ગતિ કરવી હોય ત્યારે કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી હજી આગળ અહીં એક બે સમાન ઢાળવાળા પદાર્થ બે સમાન ઢાળ લીધા એની પર દડાના અલગ અલગ અવલોકન લીધા એની આપણે આગળ વાત કરી હવે આપણે બે સમાન ઢાળવાળી સપાટીનો અવલોકન કરીએ સમાન ઢાળ
સમાન ઢાળમાંથી એટલું જ અહીંયાથી દળો જ્યારે અહીંયાથી અહીંયા સુધી આવશે તો કેટલી જ ગતિ કરીને અને એટલા જ અંતરે જશે h2 બરાબર એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને એટલું જ અંતર કાપશે તો જ્યારે સમાન ઢાળ હોય બે સમાન ઢાળ ધરાવતી એ સમાન ઢાળ ધરાવતી જ્યારે વાત કરીએ ત્યારે એનું મોમેન્ટ પણ જો સમાન રાખવામાં આવે થીટા 1 ને થીટા 2 ત્યારે એનું અંતર એ સમાન હશે બે પર દ્વારા જે ઢાળ પર કપેલ અંતર પણ કેવું થશે સમાન અને ઊંચાઈ કે પ્રાપ્ત કરશે h1 બરાબર h2 સમાન ઊંચાઈ પ્રાપ્ત કરશે હવે આમાં આપણે થોડો ફેરફાર કરીએ મિત્રો આની આજ આજ પરિસ્થિતિને અનુસરી આપણે બીજી પરિસ્થિતિ લઈએ કે જેમાં આ એક સપાટીનો ઢાળ અચળ રહે છે એનો બદલાવ કરવાનો નથી પણ આ જે મૂલ્ય છે કોણ નમન કોણ ઈ આ સપાટી માટે આપણે અલગ અલગ લઈએ તો અલગ અલગ મૂલ્યના આધારે જે અલગ અલગ ઢાળ આવશે એ વાત કરીએ આપણે આપણે અહીંયા આનું જે મૂલ્ય છે એ તો એમનામ જ રાખવાનું છે કે ઢાળની જે ઊંચાઈ છે એ h1 રેશો આપણે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી અને એની ઊંચાઈ h2 રેશો એમાં કોઈ ફેરફાર થશે નહીં જે ફેરફાર થશે એ મિત્રો થાય એક તો અંતર અંતરમાં ફેરફાર થશે પછી જે નમન કોણના મૂલ્યો અલગ અલગ નમન કોણ આનું મૂલ્ય શું આવશે થીટા 1 પછી આ જે ઢાળ આપણે રાખીશું એનું મૂલ્ય શું આવશે એનું મૂલ્ય આવશે થીટા 2 પછી આનો જે ઢાળ છે એનું મૂલ્ય આવશે થીટા 3 અને આનું જે મૂલ્ય છે મિત્રો આનું મૂલ્ય શું આવશે તો કે થીટા 4 આમ અલગ અલગ નમન કોણ વાળા પછી આવડે તો અહીંયા જે અંતર કાપશે શું આવશે તો કે d1 અહીં જે આપણે દરો છે આ સુધી અંતર કાપશે શું આવશે તો કે d1 આનું જે અંતર આવશે શું આવશે d2 પછી આનું જે ઢાળ દ્વારા અંતર કાપશે શું થાય d3 સોરી d1 અને d2 d3 આવશે d4 અને d1 તો આપણે લીધેલું છે તો હવે આપણે અનુમાન લગાડીએ કે ભાઈ અહીંયાથી ઢાળ જો તમે જો કે આ બે આવી રીતે પરિસ્થિતિ લઈએ આ બે ઢાળ છે હવે આ રીતે રાખો તો અહીંયાથી દળો ગતિ અહીંયા ઓછી પણ જેમ જેમ આને તમે નીચે જેમ જેમ આનું મૂલ્ય છે ધીમે ધીમે ઘટાડતા જાઓ તો અહીંયાથી જે દડાનું છે અંતર કાપવાનું છે અહીંયાથી જે દડો કાપશે જેમાં સમતલ થતી જશે આ સપાટી કેવી થતી જશે સપાટી જે નીચે સમસીતી સપાટી જે ધીમે ધીમે સમતલ થતી જશે એમ દડાનું અંતર કેવું થાય વધશે તો અહીં એક શબ્દ એવી રીતે આપણે લાગુ પાડી કે ભાઈ થીટા 1 છે એંદાયથી વધારે છે થીટા 1 છે એંદાયથી વધારે એની પછી શું આવશે તો કે થીટા 2 પછી એની પછી શું આવશે તો કે થીટા 3 અને એંદાયથી છેલ્લે શું આવશે થીટા 4 આ નમન કોણનો ક્રમ છે કેટલા નમન કોણ છે હવે આપણે કહેતા કે અહીંયા જે છે અહીંયાથી દળો અંતર કા બંધાયથી વધારે અંતર કેવું થશે તો કે d1 બંધાયથી અંતર ઉતર કે થાય d1 થશે હવે d1 હવે આ અંતર તો એનો જ છે પણ અંતર બદલાય છે હું d2 d3 d4 તો હવે દળો માને કે ઢાળ આપણે એટલો રાખીએ આ નામ તો અહીંયા એટલું અંતર કાપશે નહીં એટલે d2 અંતર બંધાયથી કેટલો હશે ઓછું જેમ જેમ તમે નીચે બેસાડો એમ દળાનું અંતર કેવું થાય વધતું જાય પછી d2 3 કરતા મોટું પણ થશે તો કે d3 અને સેવો હા વધે છે એટલે સમતલ જે થઈ જાય એ વધારે અંતર કેમ કપાય તો કે d4 એટલે d4 તો કે આ શરત છે અહીં કે નમન કોણ જો નમન કોણ થીટા 2 નો વધારે છે થીટા 3 નો એમ થી વધારે ઓછો છે અને અંદાજ ઓછો કોણ છે થીટા પર તો જેનો નમન કોણ ઓછો એની જ્યારે ત્યારે એની પર ઢાળ પર દળો કેવો અંતર કાપશે વધારે અંતર કાપશે તો મિત્રો આ હતા ગેલિલીયોના પ્રયોગો હવે ગેલિલીયોના પ્રયોગ ઉપરથી જે જડત્વનો આપણે જે જડત્વની પહેલા વાત કરી જે જડત્વનો નિયમ હતો શું નિયમ હતો જડત્વનો નિયમ કે જ્યારે પદાર્થ પર જ્યાં સુધી કોઈ બાહ્ય બળ લગાડવામાં આવતું નથી જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવતું નથી ત્યાં સુધી પદાર્થ પોતાની અચળ વેગી ગતિ અથવા સ્થિર સ્થિતિમાં જ સ્થિર સ્થિતિ ગતિ કેવી રાખે મૂળ અવસ્થા જાળવી રાખે તો એ જે જડત્વનો નિયમ છે ઈજ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે ફરીથી એકવાર કહું છું કે જડત્વનો જે નિયમ છે ઈજ ન્યૂટનની ગતિનો શું છે પ્રથમ નિયમ થશે કયો છે
કે પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ લાગતું નથી ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાનો જે ગુણધર્મ ધરાવે છે. મૂળ અવસ્થા સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગથી ગતિ કરતું હોય એટલે અચળ વેગથી ગતિશીલ રાખે તો ઈ જે એનો નિયમ છે ઈ નિયમ શું કહેવામાં આવે છે ન્યૂટનની ગતિનો નિયમ. હવે આપણે ભૌતિક રાશિ વિશે વાત કરીએ. વેગમાન વેગમાનની વ્યાખ્યા લઈએ તો કે પદાર્થના દળ અને પદાર્થના વેગ ના ગુણનફળ પદાર્થનું વેગમાન પદાર્થના દળ અને પદાર્થના વેગના ગુણનફળ શું કહેવામાં આવે છે પદાર્થનું વેગમાન. વ્યાખ્યાપતિ સૂત્ર આપણે લઈએ વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ ગુણનફળ એટલે શું થશે કે ગુણાકાર. આ દળ નો આવી સૂત્ર હવે પદાર્થનું દળ એમ હોય પદાર્થનું દળ એમ વેગમાન શું આવશે યાદ રાખજો p બરાબર વેગમાનની સંજ્ઞા શું થાય p બરાબર mv શું આવશે સૂત્ર p બરાબર mv. અહીંયા એક આપણે સંબંધ કાઢીએ તો p ચલે છે થશે m અને v ચલે છે થશે v. આ બેના કેવો હોય હંમેશા સમપ્રમાણમાં કેવો હોય સમપ્રમાણ. જો દળ અચળ હોય તો કોની પર આધારિત થશે વેગ વેગ અચળ હોય તો કોની પર આધારિત છે દળ. દળ વધારે દળ જેનું વધારે એમ એનું વેગમાન પણ વધે અને દળનું મૂલ્ય જો ઘટે તો વેગમાન પણ ઘટે. પણ ક્યારે વેગનું મૂલ્ય કેવું હોય અચળ જ્યારે દળનું મૂલ્ય અચળ હોય ત્યારે વેગ વધે. જો વેગનું મૂલ્ય વધે તો વેગમાન વધશે વેગનું મૂલ્ય ઘટે તો વેગમાન ઘટશે. હવે એને એકમ લઈએ એકમ શું આવશે તો કે દળનો એકમ શું થશે તો કે કિલોગ્રામ અને વેગનો એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ. શું આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. શું આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. તો આ દી મિત્રો આપણે આજે આગળ આપણે ભણવામાં આવશે તે આનો ઉલ્લેખ કરવાનો છે. વેગમાન જે દાખલાઓની ગણતરી માટે પણ વેગમાનનો ઉપયોગ થશે. બીજું વેગમાન કેવી રાશિ થશે સદિશ રાશિ થશે. આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ જય ભારત થેન્ક યુ.